પાઠ 16 આબોહવા। નમસ્તે, આજે આપણે 16મા પાઠની અંદર આબોહવાની માનવ જીવન પર અસર એની આપણે ચર્ચા કરીએ। હવે ભારતની આબોહવા મોસમી આબોહવા છે। આપણે આગળ ભણી ગયા કે મોસમ પ્રમાણે પવનો દિશા બદલે છે, એટલે કે ભારતની આબોહવા મોસમી આબોહવા છે। તો આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? અનિયમિતતા અને અનિશ્ચિતતા। એટલે કે જો મોસમી પવનો વહેલા શરૂ થઈ જાય તો વહેલો વરસાદ આપે, અને જો મોડા શરૂ થાય તો મોડો વરસાદ આપે, ક્યારેક એકધારો વરસાદ આપે, કેટલાય દિવસો સુધી વરસાદ નથી આપતો। આવા બધા લક્ષણો એ મોસમી પવનોના છે। તો મોસમી પવનોના આવા લક્ષણોને કારણે, એટલે કે મોસમી પવનોની અનિયમિતતા અને અનિશ્ચિતતાને કારણે ભારતની આબોહવા ઉપર અસર પડે છે। હવે ભારતની આબોહવા ઉપર અસર થાય એટલે ભારતમાં રહેતા જે લોકો છે એ લોકોના ખાનપાન ઉપર, એટલે કે એના ખોરાક ઉપર, લોકોની રહેણી કહેણી ઉપર, લોકોના સ્વભાવ અને ખેતી ઉપર પણ અસર પડે છે। હવે ભારત છે, ખાસ કરીને આબોહવાની ખેતી ઉપર વધુ અસર પડે છે। ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, એટલે કે ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, અને એટલા માટે મોસમી આબોહવાનું ખેતી ઉપર સીધું અસર જોવા મળે છે। મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાની અસરો ખેતી ઉપર થતી જોવા મળે છે, અને ખેતી ઉપર અસર થાય છે એટલે સાથે લોકોના લોકજીવન ઉપર પણ અસર જોવા મળે છે। આબોહવાની માનવ જીવન ઉપર જે મુખ્ય અસરો છે એમાં આપણે સમજીએ તો ભારતમાં વર્ષના મોટા ભાગનો સમય દરમિયાન તાપમાન છે ઊંચું રહે છે, કારણ કે ભારત છે એ વિષુવવૃત્તના પટ્ટાથી નજીક છે, ઝીરો અક્ષાંશથી ભારત નજીક છે, એટલે ભારતના મોટા ભાગનો જે સમય છે એ સમય દરમિયાન ભારતમાં તાપમાન ઊંચું રહેવા પામે છે, એટલે કે ગરમીનો અનુભવ થાય છે। હવે તાપમાન ઊંચું હોવાથી ખેતીના વિવિધ પાકો છે ભારતમાં લઈ શકાય છે, કારણ કે અલગ અલગ ઋતુઓનો અનુભવ થાય છે, એટલે ઋતુ પ્રમાણે ખેતીના વિવિધ પાકો છે એ લઈ શકાય છે। પરંતુ ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પણ વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા જેના પરિણામે ખેતીના ઉત્પાદન ઉપર અસર પડે છે, એટલે કે ખેતીનું ઉત્પાદન પણ અનિયમિત થાય છે, અનિશ્ચિત બની જાય છે। જૂનથી સપ્ટેમ્બરનો સમયગાળો ભારતમાં વર્ષા ઋતુનો છે, તો જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં ભારતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી જાય છે, એટલે જૂનથી સપ્ટેમ્બરના સમયમાં ખેતી પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે। જૂનથી સપ્ટેમ્બર પૂરો થાય એટલે વર્ષા ઋતુ ભારતની પૂરી થાય છે, અને ત્યાર પછીની બીજી ઋતુ છે શરૂ થાય છે। હવે વરસાદ નથી પડતો, પણ જો ખેતી કરવી હોય તો સિંચાઈ ઉપર આધાર રાખવો પડે, પણ જો સિંચાઈની સગવડતા ન હોય તો માત્ર વરસાદ ઉપર જ આધારિત ખેતી થઈ શકે, એટલે કે વર્ષા ઋતુમાં એક જ પાક લઈ શકાય છે, બાકીની જે ઋતુ છે એમાં સિંચાઈની સગવડતા નથી એટલે ખેતી થઈ શકતી નથી। તો આ રીતે ભારતમાં આબોહવાની માનવ જીવન ઉપર ખેતી ઉપર અસર પડે છે। વર્ષા ઋતુની શરૂઆત અનિશ્ચિત છે, અનિયમિત છે, એની સમાપ્તિ પણ અનિશ્ચિત છે અને અનિયમિત છે। ભારતની અંદર ક્યારે વર્ષા ઋતુ શરૂ થાય, એટલે કે ક્યારે મોસમી પવનો વરસાદ લઈને આવે, અને ક્યારે મોસમી પવનો વરસાદની સિઝન છે એ પૂરી કરે, એની સમયગાળો નિશ્ચિત નથી, અનિશ્ચિત છે। તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી પણ મળતું નથી। એક વખત વાવણી થઈ ગયા પછી જો વરસાદ ન પડે તો પાક પણ મુરઝાઈ જાય છે, ઘણી વખત એવું બને છે અતિ વરસાદ પડે છે તો પણ પાકને નુકસાન થાય છે। તો આવા વિલંબથી બિયારણ કે પાક છે બળી જાય છે, તેથી ખેત ઉત્પાદનને ઘણી બધી અસર પહોંચે છે, ખેતી છે નિષ્ફળ જાય છે, તો ક્યારેક અતિવૃષ્ટિ થાય છે એટલે કે ખૂબ જ વરસાદ પડે છે તો પણ આવું બને છે, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જવાને કારણે પણ પાક છે એ નાશ પામે છે।
વધુ વરસાદ પડે તો નદીઓમાં પૂર આવે છે, જમીનનું ધોવાણ થઈ જાય છે, એટલે કે જમીનના ઉપરના પડમાં રહેલા જે પોષક તત્વો છે એ પૂરના પાણીની સાથે ધોવાઈ જાય છે, પરિણામે જમીન છે એ બિનઉપજાઉ બની જાય છે। એવી જ રીતે લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં પણ ઘટાડો થતો જાય છે। હવે જમીન ધોવાણ થાય એટલે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે। વર્ષા ઋતુ પૂરી થાય પછી બીજી જે ઋતુ છે એ ઋતુમાં ખેડૂતો પાસે કે ખેત મજૂરો પાસે કોઈ કામ હોતું નથી, પરિણામે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે। કારણ કે ભારત છે એના મોટા ભાગના લોકો છે એ સિંચાઈ દ્વારા ખેતી ઓછી કરે છે, વરસાદ ઉપર આધારિત ખેતી આપણા ભારતમાં વધુ થાય છે, પરિણામે ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન છે એ ઊભો થાય છે। બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાને કારણે ઘણી વખત ખેત મજૂરો છે વધુ કામ મેળવવા માટે શહેરો તરફ આગળ વધી જાય છે, એટલે કે શહેરો તરફ સ્થળાંતર કરે છે। એવી જ રીતે ખેતી પર આધારિત જે ઉદ્યોગો છે, દાખલા તરીકે જો ખેતી નિષ્ફળ જાય તો ખેતી પર આધારિત જે ઉદ્યોગો છે જેવા કે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાને કારણે પૂરેપૂરો કાચો માલ છે આ ઉદ્યોગોને મળતો નથી, તમાકુ, શેરડી, કપાસ વગેરેને કાચો માલ ન મળે, પરિણામે ઉદ્યોગોમાં પણ મુશ્કેલી સર્જાય છે। તો આ રીતે અનિયમિત વરસાદને લીધે ઘણી વખત પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થાય છે। રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં તો જો વરસાદ ન હોય તો લોકોનું માનવ જીવન છે એટલું હાડ મારી ભરેલું હોય છે, એટલે કે ખૂબ જ અઘરું બનેલું હોય છે। તો આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન ઉપર પૂરેપૂરી થાય છે। તો આ રીતે માનવ જીવન ઉપર ખોરાક ઉપર પણ અસર થાય છે, પોશાક, વ્યવસાય અને રહેઠાણ માનવ જીવનની આ ચારે અસરો વરસાદને કારણે અનુભવાય છે।